વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ ચૂંટણી આગામી 14 ઓગસ્ટે યોજાનાર છે, જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સકારાત્મક શક્તિઓ સાથે ઝંપલાવનાર હોય જેને લઈને ઉમેદવારોના નામોની જાહેરાત કરાઈ છે. આગામી તારીખ 14 ઓગસ્ટના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ ચૂંટણી યોજાનાર છે, જેમાં આ વખતે એબીવીપી એટલે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સકારાત્મક શક્તિઓ સાથે ચૂંટણીમાં ઝંપલાવનાર છે. તો એબીવીપી દ્વારા પોતાના ઉમેદવારોના નામોની જાહેરાત કરાઈ છે. એબીવીપી 75મા વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે ત્યારે વિદ્યાર્થીઓના હિત માટે આગામી ચૂંટણીમાં વિવિધ ફેકલ્ટીના ઉમેદવારોના નામો જાહેર કર્યા છે, જેમાં કોમર્સમાં પ્રદ્યુમન જરીવાલા, આર્ટ્સમાં કનભાઈ ભરવાડ, એજ્યુકેશનના ભાર્ગવ રાજ્યગુરુ, મેનેજમેન્ટમાં દિશાંત બાગરેજા, સાયન્સમાં અમિત નાથાણી, બીઆરએસ ભાવિન પટેલ, આર્કિટેક્ટ ભુવનેશ માંગરોડિયા, હોમિયોપેથી ડૉક્ટર સતી પટેલ, મેડિકલમાં ડૉક્ટર ચેતન પટેલ અને ડોનરમાં ડૉક્ટર કશ્યપ ખર્ચિયા તથા જિગ્નેશ પાટીલના નામની જાહેરાત કરાઈ છે. વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થી હિત માટે અને વિદ્યાર્થીના પ્રશ્ન જ્યાં હોય ત્યાં સતત ઊભું હોય છે, તમે જ અમારી માટે કીધું, અમને સારું પણ લાગ્યું. અને વિદ્યાર્થી પરિષદ એવું માને છે કે સામે જે પણ હોય અમને એની સાથે એ પ્રશ્ન નથી, જો પ્રશ્ન આવ્યો છે, પ્રશ્ન અન્યાય થાય છે, પ્રશ્ન છે તો વિદ્યાર્થી પરિષદ એની માટે ઊભું છે. એ વિદ્યાર્થી પરિષદના ક્ષેત્રની બહારનો પ્રશ્ન છે એટલે વિદ્યાર્થી પરિષદ એમાં ટિપ્પણી ના કરે, પણ વિદ્યાર્થી પરિષદ માટે એક પ્રશ્ન ક્લિયર છે કે સામે જે પણ હોય વિદ્યાર્થી પરિષદ ખોટાની સામે ઊભી રહેશે અને સતત ઊભી રહેશે. 75 વર્ષથી વિદ્યાર્થી પરિષદ આ રીતે જ કામ કરતું આવ્યું છે. જ્યાં પ્રશ્ન આવે છે ત્યાં વિદ્યાર્થી પરિષદ ઊભું છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્યની ચૂંટણી લઈને એબીવીપી દ્વારા નામોની જાહેરાત કરાઈ છે, ત્યારે આ વખતે કોંગ્રેસ સાથે આપ પણ મેદાને છે. ચૂંટણી પરિણામ શું આવે છે તે જોવું રહ્યું. અઝર કુરશી સાથે હર્ષદ સેઠા.